नमस्कार विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 एम आप चेप्टर नंबर 17 चालू करशू, नव चेप्टर। आगळना लेक्चर में आप जे 14मुं चेप्टर रू ये आपणे पूरु करेलू। ती पहला विद्यार्थी मित्रों, तमारी पासे पेपर स्टाइल जे पहोंची गई छे, पेपर स्टाइल में पाठ पण तमने होवा पड़ी गई, कया कया पाठ आवाना, एमां पेपर स्टाइल प्रमाणे तमारे तैयारी करतुं रहेवानुं। जे विकल्प कीधु ए खाली जग्या, खरा खोटा, जोड़का, नाना प्रश्नो, मोटा प्रश्नो तमने पेपर स्टाइल मळी गई ए प्रमाणे विज्ञाननी तैयारी करवानी। तो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 पाठ 9 चालू करीशुं, गति अने समय। तो तमे कोई पदार्थ होय तो आपणे कही शकीए आनी झड़प वधारे छे अथवा तो आनी झड़प धीमी ओछी छे, कोण झड़पी कोण धीमू, ए बधा प्रश्नोनो आपणे आमां चर्चा करीशुं। ते पहेला धोरण 6 तमे जुदा जुदा प्रकारनी गति विशे शीख्या। धोरण 6 तमारे अलग अलग गतिना प्रकारो आवता हता, गतिना प्रकार विशे तमे शीखी गया छो। तमे शीख्या के गति सुरेख पथ पर होई शके, सीधा मार्ग पर पण होई शके, गति सीधी पण होई शके, तेमज वर्तुळाकार पण होई शके, गोळ पण होई शके અને આવર્તનીય ગતિ પણ હોઈ શકે, જે આપણે હિંચકાની અથવા તો જે લોલક ઘડિયાળમાં જે લોલક હોય એની ગતિ પણ આવર્તનીય ગતિ છે। શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? સુરેખ સીધી ગતિ, વર્તુળાકાર ગતિ, જે ગોળ પર જોઈ પંખાના પાંખાની ગતિ, જે ગોળા હોય એ વર્તુળાકાર, અને એના સિવાયની આવર્તનીય ગતિ જે લોલકની ગતિ રહી આવર્તનીય ગતિ, આ ગતિ વિશે તમે શીખી ગયા। કોષ્ટક 13.1 ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણ આપેલા છે, તે દરેક કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો, ગતિનો પ્રકાર કયો છે તે તમારે કહેવાનું। કુછ કરતા લક્ષણને જવાન, કુછ કરતા હોય જે લક્ષણને જવાન એ સીધા ચાલતા હોય, એટલે કઈ ગતિ થઈ જાય છે? સુરેખ। સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, સીધો રસ્તો એ બળદગાડું ચાલે એની ગતિ કઈ કઈ? સીધી। દોડતા ખેલાડીના હાથમાં, દોડતો હોય ખેલાડી તો એનો હાથ આમાં આગળ પાછળ આગળ પાછળ હશે, તે હાથની ગતિ કેવી થઈ ગઈ? આવર્તનીય ગતિ, જે લોલકની ગતિ, લોલકની ગતિ જે હતી એના જેવી થઈ ગઈ ગતિ। સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, સૂર્યની ફરતે પૃથ્વી ફરે તો પૃથ્વીની ગતિ કેવી? વર્તુળાકાર, ગોળ ફરે એની ફરતે, એટલામાં હિંચકાની ગતિ આવર્તનીય ગતિ, હિંચકો હોય પાછો આગળ જાય પાછો આવે તો આવર્તનીય ગતિ। લોલકની ગતિ તો એ પણ આપણને ખબર આવર્તનીય ગતિ, જે ઘડિયાળની નીચે જે લોલક આવેલો હોય તેની ગતિ પણ આવર્તનીય ગતિ। આપણને ગતિ કઈ ગતિ છે તે કહેવાનું હતું, તો આપણને પહેલાં ગતિના ઉદાહરણ પહેલાં બાજુ આપી દીધા અને બીજી બાજુ ગતિના પ્રકાર આપ્યા। ગતિના પ્રકાર કયા કયા? સુરેખ, વર્તુળાકાર અને આવર્તનીય। સીધી ગતિ હોય તો વર્તુળાકાર, સીધી ગતિ હોય સોરી સુરેખ ગતિ, ગોળ હોય તો એ ગતિ આ વર્તુળાકાર ગતિ, અને જો લોલક જેવી ગતિ હોય, લોલકની જેમ ગતિ થતી હોય એ હોય તો આવર્તનીય ગતિ। આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થો ગતિ ધીમી કે કેટલાક પદાર્થની ગતિ ઝડપી હોય છે, કોઈ પદાર્થ ઝડપથી ગતિ કરતું હોય, કોઈ ધીમે ધીમે ગતિ કરતું હોય। બે વિદ્યાર્થીને અહીંયાથી હું કહું દોડો તો બંને વિદ્યાર્થી એકસાથે અહીંયા પહોંચે એવું જરૂરી નથી, કોઈ વિદ્યાર્થી ઝડપથી પહોંચી જાય તો કોઈ વિદ્યાર્થી ધીમે ભાઈ ધીમે પણ પહોંચી શકે। હવે આપણને કીધું એ પહેલો જ પોઈન્ટ આપ્યો હોય, ધીમી કે ઝડપી, ધીમી કે ઝડપી, કોની ઝડપ ધીમી, કોની ઝડપ ઓછી, ધીમી કે ઝડપી, કોની ઝડપ વધારે, કોની ઝડપ ઓછી તે જોશું। આપણે જાણીએ છીએ કે કેટલાક વાહન અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે। કોઈ વાહન આપણે લઈ લઈએ તો એક વાહન રહ્યું બીજા વાહનની સાપેક્ષે ઝડપથી ગતિ કરે, બસ લઈ લઉં ને એક સાયકલ લઈ લઉં તો બંનેમાંથી ઝડપ કોની વધારે છે? સાયકલની ઝડપ કેવી છે? ઓછી, જે બસની ઝડપ વધુ હોય છે। બે વાહન થઈ ગયા, કોઈ પણ અલગ અલગ હોઈ શકે ઝડપ। વળી કોઈ એક વાહન પર જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય, કોઈ એક જ વાહન લઈ લે એ પણ અલગ અલગ સમયે ગતિ કરતું હોય, ટ્રાફિકને હોય છે તો બસ ધીમે ચાલશે, જો રોડ ખાલી હશે તો બસ રહી કેવી? ઝડપથી ચાલશે, તો એની જે ઝડપ રહી ખૂબ વધારે છે, ટ્રાફિકમાં કેવી છે? ઓછી છે, ટ્રાફિકમાં ધીમી, જે રોડ ખાલી પડ્યો હોય, કાંઈ વાહન આવતા ન હોય, બહુ વાહન ન હોય તો એ ઝડપ કેવી થઈ જશે? ઝડપી વધારે અને કરતું હોય। અને સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો, 10 વાહન જે સીધા રસ્તા ઉપર ચાલતા હોય એની યાદી બનાવો, અને તમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો, એમાંથી કોની ગતિ વધુ છે, કોની ગતિ ઓછી છે એ કહેવાનું। જેમ કે તમે કોઈ વાહન લઈ લ્યો, બસ, મોટરસાઇકલ, સાયકલ, કાર, કાર લઈ લ્યો, બળદગાડું લઈ લ્યો, તો આવી રીતના તમે અલગ અલગ વસ્તુ લઈશો તો એમાં પછી જે સૌથી પહેલાં પહોંચશે,
જે સૌથી પહેલાં પહોંચે એની ગતિ કેવી? ખૂબ વધારે, ધીમી, ઝડપી ગતિ એવી છે એની, ઝડપી, તો જ એ સૌ પ્રથમ અહીંયા પહોંચી શકે. અને જે છેલ્લે પહોંચશે એની ગતિ કેવી? જે છેલ્લે પહોંચે એની ગતિ ધીમી, કારણ કે એની ગતિ ધીમી છે તો પછી ચાલશે પણ કેવું? ધીમું ધીમું. એટલે એ છેલ્લે પહોંચે એ ધીમી અને જે પહેલાં પહોંચે એ ઝડપી. કોઈ વાહન આપણે અહીંયાથી ચાર કે પાંચ વાહન જવા દીધા, જે પહેલું વાહન અહીંયા પહોંચે છે એ ઝડપી ગતિ કરે અને જે છેલ્લું વાહન અહીંયા પહોંચે એ ધીમી ગતિ કરે છે. તમે કેવી રીતે નક્કી કરશો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? તો આપણે જે વાહન અહીંયા પહેલાં પહોંચશે એને આપણે શું કહીશું? એની ગતિ ઝડપી છે. અને જે વાહન અહીંયા છેલ્લે પહોંચશે એની ગતિ રહી ધીમી છે. આવી રીતના આપણે નક્કી કરશું. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તે કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપી ગતિ કરે છે. એક જ રસ્તો હોય, સીધો જ હોય, એક જ બાજુ બધાને ગતિ કરવાની હોય તો આપણે કહી શકીએ કે કયું વાહન ઝડપી ગતિ કરે છે અને કયું વાહન ધીમી ગતિ કરે. તો આપણે મેળવી શકીએ વાહન કયું વાહન ધીમી ને કયું વાહન ઝડપી ગતિ કરે. જે પહેલાં પહોંચે એની ગતિ કેવી? વધારે ઝડપી. અને જે છેલ્લે પહોંચે એની ગતિ ધીમી. હવે આપણે પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 13.1. તો તમે રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનો બતાવ્યા છે? 13.1 આકૃતિ જોઈશું તેમાં આપણને બતાવ્યું પાછળ કે એક જ સમયે કેટલાય વાહન ગતિ કરતા હોય એવું આપણને જોવા મળશે. હવે આકૃતિ 13.2 જુઓ, એની નીચે 13.2 આપી છે, જેમાં તે જ વાહનોના થોડા સમય પછી બતાવેલું છે. તે જ વાહનનો ફોટો પહેલાં પાડ્યો અને થોડીક વાર પછી બીજી વાર એ ફોટો પાડ્યો. તે જ વાહન એ વાહન બંને એ જ છે, પછી થોડીક વાર પછી ફોટો પાડેલો. તેમાં તમને વાહનોમાં થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે, થોડીક વાર પછીનું સ્થાન બતાવેલું તેમાં. હવે આ બંને આકૃતિમાં તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પછી હવે આપણને પ્રશ્ન પૂછાય, પહેલાં બંને આકૃતિ નિરાતે શાંતિથી જોઈ લ્યો. વિડીયો તમારે જે વાહન પાછળની પેજ ફેરવશો એટલે પાના નંબર 144 ઉપર બે આપણને આકૃતિ આપી, 13.1 અને 13.2. 13.1 પહેલાં સૌ પ્રથમ એક જ માર્ગ ઉપર કોઈ વાહન ઝડ ગતિ કરે એનો ફોટો પાડેલો અને બીજી આકૃતિ આપી 13.2 તો થોડીક વાર પછી ફોટો પાડેલો વાહનનો. તો કયું વાહન ઝડપથી, જે વાહન આગળ થઈ ગયું હોય એ જોવાનું, સૌથી પાછળ કયું વાહન રહી ગયું એ જોવાનું મળે. પછી આપણને નીચે થોડાક પ્રશ્ન પૂછાય, તો આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરે છે? તો તેમાં તમે જુઓ કયું વાહન સૌથી વધારે ઝડપી ગતિ કરે, તો જેને વધારે અંતર કાપ્યું હોય છે, જે છેલ્લે હોય ને પહેલાં પહોંચી ગયું હોય એની ઝડપ કેવી હોય, એની ગતિ કેવી હોય? ઝડપી હોય. અને જે છેલ્લે પહેલાં હોય ને છેલ્લે પહોંચી ગયું હોય એની ગતિ ધીમી હશે. વળી આ બધામાં કયું વાહન સૌથી ધીમી ગતિ કરે છે? તો જે પહેલાં આવી છે અને છેલ્લે પહોંચી ગયું હોય છે એની ગતિ કેવી? ધીમી. અને જે છેલ્લે હોય એને આગળ થઈ ગયું હોય, ઝાઝુ આગળ થઈ ગયું હોય એની ગતિ ઝડપી. આવી રીતના તમે મેળવી શકો. તમે એમને ઉદાહરણ તરીકે લઈ લો કે વાહનો અહીંયાથી કોઈ જાય છે, ખૂબ જ ઝડપથી બધા વાહનો જતા હોય, પાંચ કે છ વાહનો જતા હોય, જે સૌથી પહેલાં તમારે પહેલાં જોઈ લેવાનું ક્યાં છે, જે સૌથી આગળ પહોંચી જાય છે એની ગતિ ઝડપી અને જે પાછળ રહી જાય છે એની ગતિ ધીમી. આપેલા સમયગાળામાં વાહનોએ કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં મદદ કરે છે. તો સમયગાળામાં કોઈ સમય હું તમને કહી દઉં કે આ સમયગાળામાં આ સ્થળે તમારે પહોંચવાનું હોય, તો આપેલા સમયગાળામાં જેટલું અંતર કાપે એના દ્વારા આપણે કહી દઈએ કે વાહન રહ્યું એ ઝડપી છે કે ધીમું છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો, ચાલો આપણને સમજાણું ન હોય તો ઉદાહરણ એ આપે. તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેન્ડ ગયા છો. ધારો કે બસની ગતિ, તમે કોઈ મિત્ર આવ્યો હોય તો એને મૂકવા માટે તમે બસ સ્ટેન્ડ ગયા હો, તો કોઈ મિત્ર છે તો એને બસ પ્રારંભ કરે છે, ત્યારે તે સમયે તમારી સાયકલ પેડલ મારવાનું ચાલુ કરો. ત્યારે જ તમારી સાયકલને પેડલ મારવાનું ચાલુ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલું અંતર તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હશે. 5 મિનિટ પછી જોઈશું તો બસ ઘણી આગળ થઈ ગઈ છે અને આપણે ઘણા પાછા રહી ગઈ છું. એટલે જે બસ દ્વારા જે અંતર કપાતું છે એના કરતાં આપણે કેટલું, આપણું અંતર કેવું હોય છે? સાવ ઓછું હોય છે. તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. તમારી જે સાયકલ છે એના કરતાં બસ કેવી? ઝડપથી ગતિ કરે. બસે જાજુ અંતર કાપ્યું હોય એટલા સમયમાં, કોઈ સમય માટે આપણે લઈ લઈએ તો બસ વધારે અંતર કાપે, જે આપણું અંતર કેવું હોય સાયકલ દ્વારા ઓછું હોય.
પાંચ મિનિટ પછી જોયું હતું કે બસ ઘણી આગળ થઈ ગઈ અને આપણે દિયા ઘણા પાછળ ગયા, એટલે બસે જાજુ અંતર કાપ્યું છે, જે આપણે ઓછું અંતર કાપ્યું તો જે વધારે અંતર કાપે છે એની ગતિ ઝડપી અને જે ઓછું અંતર કાપે એની ગતિ ધીમી. તો સાયકલે સૌથી ઓછું પાંચ મિનિટમાં ઓછું અંતર કાપ્યું, તો સાયકલ રહી એની ગતિ કેવી ધીમી, જે બસ રહી એની ગતિ કેવી ઝડપી, કારણ કે બસે વધારે અંતર કાપ્યું છે સાયકલની સાપેક્ષે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે, આપણે કહીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે, ઝડપી વાહનની ઝડપ વધારે. તો 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. આપણે એમ કહી દઈએ કે જે ઝડપી વાહન રહે એની ઝડપ વધારે, ઝડપી વાહન હું કહી દઉં તો એની ઝડપ વધારે, તો જે ઝડપી હોય, ઝડપ વધારે હોય તો જે ઝડપી હોય ને. તો આપણે કહીએ 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. 100 મીટરમાં કોની ઝડપ સૌથી વધારે એ આપણે નક્કી કરવું હોય તો સહેલું છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમયગાળો લે તે સૌથી ઝડપી. 100 મીટરનું અંતર કાપવાનું હોય, કોઈને હું કહી દઉં જાઓ દોડો, તો એ જે સૌથી ઓછો સમય લેશે એની ઝડપ કેવી થઈ છે, ઝડપી, એની ગતિ ઝડપી. એટલે જેની ઝડપ વધારે એની ગતિ કેવી છે વધારે. આપણે કહીએ કે કોઈ અહીંયાથી મેં તમને પહેલાં જ ઉદાહરણ આપ્યું કે 2-3 વાહનો આપણે લઈ લઈએ તો જાજા વાહન લઈ લઈએ, જે વાહન 100 કિલોમીટરનું અંતર કાપવાનું, 100 મીટરનું અંતર કાપવાનું, જે વાહન સૌથી પહેલાં અહીંયા પહોંચશે એની ઝડપ કેવી વધારે. તો આવી રીતના આપણે એમને ઉદાહરણ એમને જોવી અથવા તો આપણી આજુબાજુમાં કોઈ ઉદાહરણ એવું જોવી તો એ આપણને ખબર પડી જાય કેની ગતિ ધીમી છે અને કેની ગતિ ઝડપી છે, કોણ વધારે ઝડપથી ગતિ કરે, કોણ ધીમે ગતિ કરે. આપણને એમને ખબર પડી જાય, સાયકલને તમે બસનું 2 ઉદાહરણ યાદ રાખી લ્યો તોય તમને યાદ રહી જાય કે સાયકલ રહી એની ગતિ ધીમી અને બસ રહી એની જે ગતિ ઝડપી છે. હવે એના પછી આવે ઝડપ, ઝડપ સ્પીડ આપણે કહીએ. તો તમે ઝડપ શબ્દથી પરિચિત છો, સ્પીડ આપણને ખબર હોય, ઝડપ શબ્દ આપણે ઘણી વાર સાંભળ્યો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછામાં ઓછા સમયગાળામાં કાપેલું અંતર કપાયેલ કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવા નિર્દેશ થતો હોવાનું લાગે છે. આપણે ઉપર એક ઉદાહરણ લીધું 100 મીટરની દોડમાં, તેમાં જે ઓછા સમયગાળામાં અંતર કાપશે એ જે ઓછું અંતર કાપશે એની ઝડપ કેવી છે ઓછી, અને જે વધુ અંતર કાપશે એની ઝડપ કેવી છે વધારે. તો ઝડપ તમે જોયું, ઝડપ કેમાં, તો આપણે એક સાયકલ લીધી હતી અને એક બસ લીધી હતી, સાયકલની ઝડપ કેવી છે ઓછી, કારણ કે એને જે અંતર કાપવું એના માટે જાજો સમય લાગશે. જે બસ રહી એની ઝડપ કેવી છે, ઝડપ વધુ છે, એ ઝડપથી અંતર કાપશે. સાયકલ ધીમી અને બસ રહી ઝડપથી. એકમ સમયગાળામાં 2 કે 2થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણીમાં કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળ છે. એકમ સમયગાળામાં સમયગાળો લઈ લ્યો અને 2 અથવા તો 2થી વધુ વાહનોએ કાપેલા અંતર, જે અંતર કાપે તે કયું વાહન ઝડપી છે તે નક્કી કરવા માટે. કોઈ આપણને કહીએ કે બસ, અને આપણે બસને સાયકલ જ ઉદાહરણ લઈ, ચાલો બસને સાયકલ હે, તો બસ દ્વારા એક આપણે કહીએ 5 મિનિટમાં, તો 5 મિનિટમાં બસ કેટલું અંતર કાપે છે, ચાલો બસ રહી 5 કિલોમીટર અંતર કાપે છે, 5 કિલોમીટર અંતર કાપે છે. જ્યારે સાયકલ રહી 5 મિનિટમાં કેટલું અંતર કાપે, તો 2 કિલોમીટર અંતર કાપે. તો બસની ઝડપ કેવું છે વધુ, કારણ કે અંતરે કેવું કાપે વધારે અંતર કાપે. બસ અંતર વધારે કાપે છે, 5 જ મિનિટમાં આપણે જોવાનું છે, 5 મિનિટમાં સાયકલ દ્વારા 2 કિલોમીટર અંતર કપાણું, જ્યાં બસ દ્વારા 5 કિલોમીટર અંતર કપાણું. તો બસ રહી એની ઝડપ કેવી છે વધારે, અંતર વધારે કાપે તો ઝડપ કેવી થઈ ગઈ વધારે, જ્યાં સાયકલ રહી અંતર ઓછું કાપે એટલા માટે એની ઝડપ કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ. આથી જ 1 કલાકમાં 2 બસ વડે કપાયેલું અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકીએ, અને પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. એકમ સમયમાં જે અંતર કાપે એને આપણે શું કહીશું, એની ઝડપ. 2 બસનું ઉદાહરણ દીધું, 2 બસ અહીંયાથી ગતિ કરે છે, આપણને જો એની ઝડપ ખબર પડી જાય કે ઝડપ કોની વધારે છે, કદાચ હું કહી દઉં કે એક બસ એ રહી, એ બસ એની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક, અને બી બસ રહી એની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક, તો કોણ ઝડપી ગતિ કરશે, તો 60 કિલોમીટરવાળી સાહેબ વધારે ઝડપથી ગતિ કરે ને, કારણ કે એની ઝડપ કેવી છે વધારે, ગતિ પણ ઝડપથી કરશે, ઝડપથી એ અંતર પૂરું કરશે, અંતરે ઝડપથી એનું કપાશે, કારણ કે એની જે સ્પીડ ઝડપ આપણે કહીએ ઝડપ કેવી છે વધારે, ઝડપ વધારે છે એટલે જે
જે સ્થાને એને પહોંચવાનું હોય તો પહેલાં કઈ બસ પહોંચશે? એ કે બી? એ બસ રહી 50 કિલોમીટર પ્રતિ કલાકે હાલે અને બી બસ રહી 60 કિલોમીટર પ્રતિ કલાક હાલે. તો સાહેબ જેની ઝડપ વધારે એ પોતાનું જે અંતર કાપવા માંડે ઓછો સમય લાગશે. તો બે બસ અહીંથી હું કહી દઉં, બેને જવા દો. તો પહેલાં કઈ બસ પહોંચશે સ્થાન ઉપર? બી બસ પહોંચશે, કારણ કે બીની ઝડપ એ કેવી? એ વધારે છે. તેના માટે પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે. પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને આપણે શું કહીશું? ઝડપ. ઝડપનું સૂત્ર અહીંયા લખેલું છે, હમણાં આપણે આવે ત્યાં જોઈશું. એકમ સમયમાં કોઈ સમય તમને કહી દઈએ, બસ માટે આપણે કહી દીધું હતું કે 1 કલાક. તો એ સમય જે હોય એ આપણે નીચે મૂકવાનો, અને જે અંતર કાપે બસ, અંતર કાપે તો બસે કદાચ 60 કિલોમીટર અંતર કાપ્યું, એ બસ આપણે લઈ લઈએ કે 50 કિલોમીટર અંતર કાપ્યું, તો 50 કિલોમીટર ભાંગ્યા 1, તો 50 ના છેદમાં 1 આપણે મૂકશું એટલે આપણને શું મળશે? તે બસની ઝડપ મળશે. તો બસની ઝડપ કેટલી છે? તો બસની ઝડપ એ 50 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ ગોતવા માટે જે સમય લઈએ બસ એ નીચે, અને જે અંતર કાપે એ ક્યાં મૂકવાનું? ઉપર. એકમ સમયમાં કાપેલ અંતરને આપણે કહીશું પદાર્થની ઝડપ. એકમ સમયમાં એક આપણે સમય બસ માટે કહી દીધું હતું, એ અને બી બસ લઈને આપણે ખબર પડી ગઈ કે જે સભ્ય સૌથી પહેલાં અહીંયા પહોંચે, અથવા તો આપણે 1 કલાક કહી દઈએ બસ રહી, ચાલો 1 કલાકમાં 2 બસ હું મોકલું, 2 બસ દોડે, 1 બસે 50 કિલોમીટર અંતર કાપ્યું, બીજી બસે 60 કિલોમીટર અંતર કાપ્યું, ઝડપ કોની વધારે? તો બીજી બસની. બીજી બસની ઝડપ કેટલી? તો ઉપર 60 નીચે, તો બીજી બસની ઝડપ કેટલી થઈ ગઈ? 60 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણે મેળવી બીજી બસની ઝડપ, જે વધારે છે, અને આપણે જે 1 કલાકમાં વધારે અંતર કાપે એટલે એની ઝડપ એ વધારે, જે એ બસ રહી 1 કલાકમાં ઓછું અંતર કાપે એટલે એની ઝડપ એ ઓછી. અથવા તો તમારે સાયકલવાળું જે ઉદાહરણ આપ્યું હતું તે લેવું હોય તોય ચાલે. સાયકલ ને બસનું કહી દઉં, બેને જવા દીધી એકની સાથે, તો સાઈક 1 કલાક, ચાલો 5 મિનિટની આપણે 1 કલાક આવે, 1 કલાકમાં અંતર કાપો ચાલો. તો જે બસ રહી, બસ દ્વારા 50 કિલોમીટર અંતર કપાણું, સાયકલ દ્વારા 5 કિલોમીટર અંતર કપાણું 1 કલાકમાં. તો બસે કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર, જે સાયકલે 5 કિલોમીટર. તો ઝડપ કેની વધુ? બસની. કેટલી બસની ઝડપ? 50 કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 50. જે સમય લાગે અહીંયા નીચે ઉપર, એના માટેનો જે અંતર કાપે એ આપણે લખવાનું, જે સમય લાગે નીચે, જે અંતર કાપે એ ઉપર. તો બસે કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર. કેટલા સમયમાં? 1 કલાકમાં. તો 1 નીચે, ઉપર 60, 60 ના છેદમાં 1, એટલે બસની ઝડપ થઈ ગઈ 60 કિલોમીટર પ્રતિ કલાક. 60 કાપે તો 50 કાપે તો 50 મૂકવાના, અને સાયકલ 5 કિલોમીટર અંતર કાપે, તો 5 ઉપર અંતર કેટલું? 5 કિલોમીટર કાપ્યું, અને સમય કેટલો લાગ્યો? 1 કલાક લાગી, 5 ના છેદમાં 1, એટલે કેટલો આવશે જવાબ? 5. તો 5 એ શું થઈ ગયું? આપણી ઝડપ. તો સાયકલની ઝડપ એ 5 કિલોમીટર પ્રતિ કલાક, અને જે આપણે બસની ઝડપ કહી તો 50 કિલોમીટર પ્રતિ કલાક, અથવા તો જો બસ 60 કિલોમીટર અંતર કાપે તો એની ઝડપ થઈ જશે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે 1 કલાકમાં કોઈ હું કાર કહી દઉં કે એની ઝડપ રહી 50 કિલોમીટર પ્રતિ કલાક છે, આપણે બસની ઝડપ કીધી કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એ શું દર્શાવે? તો એ દર્શાવે છે કે એ બસ દ્વારા 1 કલાકમાં કેટલું અંતર કપાય? 50 કિલોમીટર અંતર કપાય. સાયકલમાં એવી રીતના લઈ લો કે સાયકલનું કીધું તમે કે 5 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે આપણે, તો એ સાયકલ રહી 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 5 કિલોમીટર અંતર કાપશે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરી ત્યારબાદ તે ઝડપ પકડે છે. તમે આપણે બીજી વસ્તુનો વાહન એટલે તમારે સાયકલનું જ ઉદાહરણ લઈ લે, સાયકલને તમે શરૂઆતમાં પેડલા મારશો તો શરૂઆતમાં સાયકલની ઝડપ કેવી છે? ઓછી છે, પછી ધીમે ધીમે પેડલા લાગશે જોરથી. અથવા તો આપણે બસનું ઉદાહરણ લઈ લઈએ તો બસ શરૂઆતમાં કેવી? ધીમેથી ચાલુ થાય, ધીમે ધીમે ઝડપ વધે. કાંટો આપણે જોઈ લઈએ તો કાંટો પહેલાં ક્યાંથી ચાલુ થાય? 0થી. ધીમે ધીમે વધતો જાય, 0, 10, 20, 50, 60, 70, 80, 90, ધીમે ધીમે વધશે. એટલે પહેલાં શરૂઆતમાં ઝડપ કેવી હશે? ઓછી, પછી ધીમે ધીમે એ ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 50 કિલોમીટર પ્રતિ કલાક મેં કહી દીધું હતું તમને કે બસ દ્વારા એટલું અંતર કાપવામાં આવ્યું,
तो ये 50 किलोमीटर एक कलाकनी सापेक्षे आपणे कही के एक कलाकमां केटलो अंतर कापे 50 किलोमीटर। हूँ बस ने कदाच 2 कलाक हाइक करूँ तो ये अंतर केटलू कपाशे 50 ने 50 100 किलोमीटर अंतर कपाशे। कारण के एक कलाकमां 50 तो 2 कलाकमां केटला कापे 50 ने 50 काप ली एटले 100 किलोमीटर अंतर कापशे। एक कलाक दरमियान अचर झड़पे गति करे छे नहीं के नहीं ते बाबत नी आपने चिंता करवानी हती। ई पछी एक कलाक में शुरुआत में एनी झड़प केटली होय अने छेले केटली झड़प होय ने ई आपणे काई जोवानुं नथी। आपणे शुं जोवानुं एक कलाक में कुल केटलुं अंतर कपाय ई जोवानुं। शुरुआत नी झड़प ओछी छे अने पछी एनी झड़प धीमे धीमे वधे पण आपणे एवुं काई नहीं जोवानुं। आपणे एक कलाक में केटलुं अंतर कापे एने जोवानुं। અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે એટલે જે આપણે ગણતરી કહીએ જે હું તમને કહું કે સાયકલ રહી 5 કિલોમીટર અંતર 5 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે સાયકલ તો હું તમને સરેરાશ ઝડપ લઉં શરૂઆતની હતું તો પ્રારંભની એવી રીતના નથી કહેતો બસમાં એમ શરૂઆતની ઝડપ ગમે તે વસ્તુ હોય એની શરૂઆતની ઝડપ ઓછી છે પછી ધીમે ધીમે એ ઝડપ વધતી જશે એટલે આ સરેરાશ ઝડપ ગમે તે આપણે કોઈ ઝડપ કહી કે આ આટલા કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે ગતિ કરે તો એની સરેરાશ ઝડપ હશે। આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું। તો ગમે ત્યાં તમને ઝડપ આપે એટલે તમારે મગજમાં શું જ યાદ રાખવાનું સરેરાશ ઝડપે સરેરાશ ઝડપે એટલે જે આપણને સરેરાશ ઝડપ આપી એટલે પ્રારંભની કે અંતની ને એવી નથી આપી એ તમે આગળના ધોરણમાં જઈશો ત્યારે આપણને શીખશું કે જે શરૂઆતની ઝડપ ને પ્રારંભની ઝડપ ને કેવી રીતના અલગ અલગ મેળવી શકાય। આપણે અત્યારે મગજમાં શું રાખવાનું કે એની જે ઝડપ આપે ઝડપ શબ્દ આવ્યો તો સરેરાશ ઝડપ એ ઝડપ એક કલાકમાં કેટલું અંતર કાપે એ સરેરાશ છે બાકી શરૂઆતની કેટલી એની ઝડપ હોય છેલ્લે કેટલી હોય એ આપણે જોવાનું નથી એટલે ગમે ત્યાં ઝડપ શબ્દ અત્યારે આપણે આવે એટલે સરેરાશ ઝડપ વિચારવાનો। આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયનો એ ગુણોત્તર એ ઝડપ તરીકે દર્શાવ્યું છે એટલે જે સમય આપણને કહીએ કુલ સમય અને કુલ કાપેલું અંતર એનો જે ગુણોત્તર આપણને દર્શાવે તેને શું કહીશું ઝડપ। તો કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમય કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય આનો જે ગુણોત્તર દર્શાવે એ આપણી ઝડપ। તમને ઉદાહરણ આપ્યું હતું કે એક બસ રહી 50 કિલોમીટર અંતર કાપે કેટલી વારમાં તો અંતર કેટલું કાપે 50 કિલોમીટર કેટલો સમય લે છે 1 કલાક તો 50 ના 1 એટલે ઝડપ એની કેટલી થઈ ગઈ 50 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ થઈ ગઈ। તો ઝડપનું સૂત્ર આપ્યું હોય આ સૂત્ર તમારે મગજમાં નાખી જ દેવાનું કે ઉપર શું કાપેલું અંતર અને તે માટે લાગતો સમય એ બેનો ગુણોત્તર આપણે લઈ એટલે શું મળે આપણને ઝડપ। તમારા આગળના ધોરણમાં પણ આ સૂત્ર આવશે એટલે અત્યારથી સૂત્ર આ યાદ રાખી જ લેવાનું। પછી રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમય દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે। અચળ ઝડપે કોઈ પદાર્થ ગતિ કરતો એવું આપણને ક્યારેક જોવા મળે બસ લઈ લ્યો ગાડી લઈ લ્યો તો શું તમે ચાલતા જાઓ તો જે ઝડપ આપણે લઈશું સરેરાશ ઝડપ બધી જગ્યાએ મોટાભાગની વસ્તુમાં સરેરાશ ઝડપ લેવામાં આવે। કોઈ કે જેવો પદાર્થ હોય જે અચળ ઝડપે ગતિ કરતો હોય એક સરખી ઝડપ કે 50 કિલોમીટર એટલે 50 કિલોમીટર જ ચાલતું હોય તમારે જે બાઇક કે તમે હકવતા હોય તો એની સ્પીડ તમારે જોઈ લેવાની 50 એ 50 રહી છે તો ને ક્યારેક ઓછી થઈ છે ક્યારેક વધારે થઈ છે એટલે કોઈ એવો પદાર્થ આપણે ભાગ્યે જ જોવા મળશે કે જેની ઝડપ રહી અચળ હોય એક જ ઝડપે હાલતું હોય એવું જો પરિપથ સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ ઝડપ બદલાતી રહે તો તેને ગતિને અનિયમિત ગતિ જો એની ઝડપ ધીમે ધીમે બદલાતી હોય તો આપણે એ ગતિને શું કહીશું અનિયમિત ગતિ। પહેલાં કંઈક ઝડપ અલગ હોય પછી થોડીક વાર પછી જોઈએ તો ઝડપ કંઈક અલગ હોય તો એ ગતિને અનિયમિત। બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરતા પદાર્થને ગતિને નિયમિત ગતિ જે અચળ ઝડપે ચાલે એક જ ઝડપ જે આપણે કહી દઈએ કે 50 કિલોમીટર એટલે 50 કિલોમીટર જે વસ્તુ હાલ જે પદાર્થ હાલતો હોય અથવા તો પદાર્થ ગતિ કરતો હોય તો એને કહીશું નિયમિત ગતિ જે અચળ ઝડપે ચાલે એક જ ઝડપ એમ। આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી હોય તો સરેરાશ ઝડપ રહી એ જ છે સાચી ઝડપ કારણ કે એક જ ધારી સ્પીડથી ચાલે તો એની ઝડપ પણ છે સરેરાશ ઝડપ રહી એ પણ કેટલી છે જે એની સાચી ઝડપ હોય છે એટલે એને લઈ છે કારણ કે એ જ ઝડપે એનું વાહન ગતિ કરે તેના માટે અને નિયમિત ગતિ નિયમિત ઝડપવાળું આપણને ઓછું જોવા મળે ભાગ્યે જ જોવા મળે। આપણે પદાર્થ ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકીએ છીએ કે અંતર કાપવા માટે જે ચોક્કસ સમય લઈએ એના દ્વારા આપણે કહી શકીએ કે પદાર્થની ઝડપ કેટલી છે।
धोरण छ में अंतर केवी रीते मापवू ते तमे शीखी रह्या, परंतु समय केवी रीते मापवू ते चालो ते आपणे शोधीए। अंतर केवी रीते मापवू ते तमे शीखी गया था, हवे आपणे कहे समय कई रीतना मापवू, तो एना पछीनो टॉपिक है समयनुं मापन। समयनुं मापन आपणे आगळना लेक्चर में जोशुं। त्यार सुधी तमारे आ एक वार जोई लो सारी रीते, अने आ जे झड़पनुं सूत्र है ते पाकुं करी लेवानुं छे, अने हवे आगळना लेक्चर में आपणे जोईशुं समयनुं मापन। थैंक यू विद्यार्थी मित्रों।